અને દાડા મેંકણ વિશે જો હું વાત કરું તો દાડા મેકણનો એક ટૂંકો પરિચય આપું કે દાડા મેકણ એમ કહે છે કે હું સત્યનો કાવડિયો આદ જુગાદે અવતર્યો બ્રહ્માજીએ સ્રષ્ટિ ઉપાય તેની શિવજીને વર્યો શક્તિમાંથી સતી રૂપ થયો દાડા મેકણ એમ કહે છે હું શિવજીની ઘરવારી બન્યો એમાં મેં માનવ સેવા કરી આ મારા અનેક રૂપ છે મારા ધરતી ઉપર પણ આ નવ અવતાર જે છે એ મારા માનવ સેવાના છે એમાં મેં નરનારીની સેવા કરી છે એમાં દાડા મેકણે એમ કહે છે કે પહેલો જ મારો રૂપ આજ શક્તિમાંથી સતી સ્વરૂપ આવ્યો અને હું શંકરની ઘરવારી બન્યો પછી આ ભગવાને જગતની રચના કરી આદિના સમયની અંદર આ જેને નિરંજન નિરાકાર કહેવામાં આવે છે જેણે છત્રીસ હજાર વર્ષો સુધી તપસ્યા કરી પણ આ જગતની રચના થઈ નહીં એણે શક્તિનું આહવાન કર્યો અને શક્તિ ઉત્પન્ન થઈ અને શક્તિને પોતાનું તમામ પુણ્ય આપ્યો કે હે દેવી આપ જગતની માતા બનો અને આ જગતનો માતા બની આ જગતની ઉત્પત્તિ વધારો એટલે આ જ શક્તિ જગતની ઉત્પત્તિ વધારે છે અને જે નિરંજન નિરાકારે જે પોતાનું તપોબલ એમને આપ્યો જેને જીવ અને શિવ કહેવામાં આવે છે જીવ શિવ એક જ છે જીવ આપ્યો અને જીવથી પહેલા જ પુત્રો ઉત્પન્ન કરે છે બ્રહ્માજીનો બ્રહ્માજીને કહે છે મારી સાથે વરો બ્રહ્માજી કહે છે હે દેવી તમે મને ઉભો કરે છે હું તમારી સાથે કેવી રીતે વરું એટલે એને શક્તિ છેદન કરે છે પછી બીજો મંત્ર બોલી આ જ શક્તિ વિષ્ણુને ઊભા કરે છે વિષ્ણુને પણ એ જ વાત કરે છે કે તમે મારી સાથે વરો મારે આ જગતનો વિસ્તાર વધારો છે વિષ્ણુએ પણ એ જ પ્રશ્ન કર્યો કે દેવી તમે તો મને ઉત્પન્ન કર્યો તમે મારી માતા કહેવાઓ હું તમારી સાથે કેવી કેવી રીતે વરું એટલે એમને પણ છેદન કરી નાખે છે પછી ત્રીજા દેવ મેષને ઉત્પન્ન કરે છે જેવા મેષ ઉત્પન્ન થાય છે એટલે શક્તિની આખી શક્તિ હરી લે છે અને શક્તિ પાછો એને એ જ પ્રશ્ન કરે છે કે હે મહેશ મારી સાથે તમે વરો મારે આ જગતનો વિસ્તાર વધારો છે ભોડોનાથ પણ ના પાડે છે કે હે દેવી તમે મારી માતા થાવ હું તમને કેવી રીતે વરી શકું એટલે શક્તિ એને છેદન કરે છે પણ ભોળાનાથ એની શક્તિ હરી લીધી હોય છે એટલે એકવાર છેદન કરે છે શિર પડે છે પાછો શિર ઊભો થઈ જાય છે એવી રીતે એકવીસ વાર છેદન કરે છે જે એકવીસ વારના જે મસ્તક પડ્યા શિવજીના જેને આપણે આજની તારીખમાં એકવીસ મુખના રુદ્રાક્ષ તરીકે એને જાણીએ છીએ એક મુખ બે મુખ એવી રીતે એમાં પછી ભગવાન સમજે છે કે સતી હઠ પકડી છે અને સતી પણ સમજે છે કે ભોળાનાથે મારી શક્તિ હરી લીધી છે એટલે બંને સમજૂતી કરે છે પછી ભોડોનાથ કહે છે કે દેવી તમે મને આ રૂપે પ્રગટ કર્યો છે આપ રૂપ પલટો તો હું વરવા તૈયાર છું પછી દેવી અગ્નિ પેદા કરે છે અને બરતા બરતા અલગ અલગ રૂપમાં જગતના સંત સમજાવે છે કોઈ એક તાળી પાડી બે તાળી પાડી ત્રણ પાડી પાડી પણ શક્તિ એક મંત્ર બોલે છે એક જેવી ચામડી બરવા માંડી શક્તિની એમાં સાવિત્રી એણે ઊભા કર્યા માંસ બરવા માંડ્યો ત્યારે લક્ષ્મી ઊભા કર્યા બરતા બરતા પારતી જેવો માંસ રહ્યો પોતે સતી સ્વરૂપમાં આવ્યા જેને પાર્વતી પણ કહી શકાય ગૌરી પણ કહી શકાય ઉમૈયા પણ કહી શકાય એમાં પછી આ જ શક્તિનું સ્વરૂપ શિવજીને પ્રાપ્ત થાય છે એ ત્રણ દેવે જગતની રચના કરી અને આ જ શક્તિ સજીવન મંત્ર આપ્યો જીવ કહે બ્રહ્મા હે વિષ્ણુ હે મહેશ આ જગતના નરનારી બનાવો હું અદર્શ્ય થઈ જાઉં છું મારું કામ થઈ ગયું પૂર્ણ હવે તમારે ત્રણ દેવ અને ત્રણ શક્તિને આ જગતની રચના કરવાની છે પછી ભોળોનાથ તે સમયની અંદર કારણ કે તે સમયમાં જળબંબાકાર જ્યાં જાઓ ત્યાં પાણી 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 નહોતી ધરતી નહોતા સૂરજ ચંદર નહોતા દેવી દેવતાઓ અને તે સમયમાં ભોળોનાથ શક્તિ હરી શક્તિ હરી લીધેલી હોય છે એ પાતાળમાં જાય છે પાતાળમાંથી ભભૂતી જેવો પદાર્થ લઈ અને જળબંબાકારમાં ચોથા ભાગમાં છાંટે છે એ આજની તારીખમાં ચોથા ભાગમાં ધરતી છે ત્રણ ભાગમાં દરિયો છે અને નિરંજન નિરાકાર જેને કહેવામાં આવે છે જેનો આકાર પણ નથી એ આકાશવાણી દ્વારા ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશને કહે છે કે હે બ્રહ્મા હે વિષ્ણુ હે મહેશ તમારે આ જગતની રચના કરવાની છે તમે કોઈ પણ આદિ ધર્મ હલાવો આદિ ધર્મ એ સત્ય સત્ય ઇજ સનાતન સનાતન એ સત્ય એને ધર્મ હલાયો અને એ ધર્મ હલાવતા ભોળાનાથ એક મંત્ર બોલે છે જેવો મંત્ર બોલે છે પુત્રો ઉત્પન્ન થાય છે આદેશ કરીને ઊભો થાય છે હે શિવજી મને આદેશ કરો ભોડોનાથ કહે છે બેસી જાઓ એને પોતાના કાનના કુંડલ પહેરાવે છે એને જંડોઈ આપે છે જેને શૈલીને શિંગી કહેવાય નાદ નાદી પવિત્રી પણ કહેવાય એ ભોળોનાથ એને અર્પણ કરે છે અને એક જે એકવીસ મસ્તક પડ્યા હતા ભોળાનાથના એમાં જે મસ્તક પડ્યા હતા એમાંથી જે રુધિર નીકળ્યો હતો એ રુધિરનો કપડો બનાવી અંચરો બનાવ્યો અંચરો બનાવીને ભોળાનાથને પહેરાવે છે એનું નામ નાખે છે આદનાથ પછી આ જોવે છે એટલે શક્તિ વિચારે છે કે શક્તિએ સજીવન મંત્ર આપ્યો તો ભોળાનાથે આદિનાથને ઊભા કર્યા એટલે શક્તિ એક મંત્ર બોલે છે અને જેવો મંત્રથી પુતળો ઊભો થાય છે એટલે માતાજીને કહે છે હે માતા જેટલા જગતના જીવ બનાવશો એ જીવના નામનો ઉધાર અમે બંને ભાઈઓ કરશું એનું નામ કાયમ ઋષિ કાપડી મૂકે છે માતાજી કહે છે કાયમ ઋષિ કાપડી આજ ચાર ચાર જુગ નીકળી ગયા આજની તારીખમાં કોઈ પણ કાર્ય કોઈ પણ માણસ ગુજરી જાય એનો મોક્ષનો કાર્ય કર્યો કરવો હોય તો એનો શંખાઢોર કરવો એની જીવસત કરવી હોય એનો સારવણો કરવો એનો તારવણો કરવો હોય તો બ્રાહ્મણ અને સાધુ કરે છે આજની તારીખમાં પણ જીવના નામનું મોક્ષનું કાર્ય પછી ભોડોનાથ દેવીને કહે છે દેવી ધરતી તો બની પણ ધરતી સ્થિર નથી થતી આડી થાય ઊંચી થાય અવડી થાય ધબકારા મારે એટલે ત્રણ દેવ અને શક્તિએ શેષ નાગને ઉત્પન્ન કર્યા ધરતી નીચે બિરાજમાન કર્યા શેષનાગને ભગવાન ભોળાએ એને ગલામાં લીધા વિષ્ણુએ એની સિયા કરી દાડો મેકણ એમ કહે છે સતીમાંથી મારો શેષનાગ અવતાર થયો પછી રામાવતારમાં હું લક્ષ્મણ જતી બન્યો ભગવાન વિષ્ણુ રામ બન્યા તેટા યુગની અંદર ભગવાન રામને ચૌદ વર્ષ વનવાસ જડ્યો ત્યારે લક્ષ્મણ જતીએ પોતાની ચૌદ વર્ષ નિંદ્રા ત્યાગી ભગવતી સીતાને રામની ધનુષ લઈ ખડે પગે એણે સેવા કરી રામા અવતારની અંદર પછી બહુ એનું પુણ્ય વધ્યો કૃષ્ણ અવતારની અંદર ભગવાન વિષ્ણુએ કૃષ્ણ અવતાર ધારણ કર્યો ત્યારે શેષ નાગ બળદેવજી બન્યા મેકણ દાદા લખે છે કે ભગવાન કૃષ્ણએ તો કંઈક લીલા કરી કંઈક કાવા દાવા કર્યા મહાભારત જો મહાન યુદ્ધ કરાવી નાખ્યો પણ મેં નીતિ નિયમ ધર્મથી દ્વારકાનો રાજ હલાવ્યો પછી દાદા મેકણે એમ લખે છે કે નવનાથમાં મારો ગોરખ અવતાર છે એમાં દાદા મેકણ સાખીના વર્ણનમાં કહે છે કે મેકા બેટા મચ્છંદર કા મેકા એટલે મેકણ મેકા બેટા કા રામાનંદ કા કબીર આદ અંશે રાહા મેકા દરબારી ફકીર ગોરખ અવતાર દાડો મેકણ કહે છે કે ગોરખ અવતારમાં મેં માનવ સેવા કરી કૃષ્ણ અવતારમાં મારો બળદેવજી રૂપ હતો એમાં મેં માનવ સેવા કરી લક્ષ્મણ અવતારમાં મેં માનવ સેવા કરી સતી અવતારમાં મેં માનવ સેવા કરી પછી રામદેવ પીર સાથે વિરમદેવજી રૂપમાં આવ્યા દ્વારકાના ધણી કાળિયા ઠાકરે અજમલજીને બે વરદાન આપ્યા અજમલજીને કહે છે કે હે અજમલજી સાંભળો આ બહુ મોટી વાત છે ટૂંકામાં વર્ણન કરું છું કે આજથી દસ મહિના પછી તમારી રાણી મિલદેનને કૂખે આ શેષ નાગ તમારા ઘરે દીકરા તરીકે અવતાર ધારણ કરશે એનો નામ તમે વિરમદેજી દેજો બીજો અવતાર ભગવાન બીજો વચન એમને આપે છે અજમલજીને કે અજમલજી સાંભળો આ શેષનાગ તમારા ઘરે દીકરા તરીકે અવતાર ધારણ કરી લે એના પછી એક મહિના પછી ત્રીસ દિવસ પછી વસંત પંચમીને રાતે દૂધના ડોણા ઉપર કક્કુને પગલે તમારા ઘરે પારણાની અંદર હું અવતાર ધારણ કરીશ રામદેવ મારું નામ નાખજો વસને મેં ઉજ્જવલ બનાવશું બેરવા રાક્ષસને મારશું હવે તમારી શું લાલસા છે અજમલજી કહે છે પ્રભુ ચૌદ લોકનો નાથ મારો દીકરો બનતો હોય શેષ નાગ જેના ઉપર ધરતી બિરાજમાન છે ભોળાના ગલામાં છે વિષ્ણુ શિયા કરી બેઠા છે એ જો મારા દીકરા થતા હોય તો મને કોઈ લાલસા નથી દાડો મેકણે કહે છે રામદેવ પીર પછી એક પાબુ અવતાર કહે છે પાબુ શેષ અવતાર છે દાડા મેકણ છે પાબુ રૂપ પણ હું રમી ચૂક્યો છું આ ધરતીમાંથી પછી એક ગોપી અવતાર અને સદગુરુ મેકણ બની અઢારે વર્ણ જ્ઞાતિઓને એમને આશીર્વાદ દીધા એમાં દાડા મેકણ આગમવાણી બોલે છે કે નવ અવતાર તો મારા માનવ સેવાના થયા હજી હું દસમો અવતાર ભયંકર કલિકાળમાં હું પાછો અવતાર ધારણ કરીશ દાડો મેકણ એમ કહે છે કારણ કે દાડા જીનામ તો આદિ મંત્ર છે આદિનો મંત્ર છે જેમ રામદેપીર બાર બીજના ધણી કહેવાણા એમ દાડો મેકણે જીનામ નામનો જીનામનો જગતને અર્થ સમજાયો જગતના નરનારીને અર્થ સમજાયો કે જીવ અને શિવ એક છે દાડો મેકણે એમ કહે છે જીનામે જોખો નથી એ જીનામે જય જય કાર જેની નરનારી જીવશે નામ જપ્યા મેકણ કહે લંગી થયા પાર જીવ અને શિવ એક છે જીવથી નામ જપાય છે તમે ખપેને માનો સીતારામ બોલો તો જીવથી બોલાય હરિઓમ બોલો તો જીવથી બોલાય ઓમ નમો શિવાય બોલો તો જીવથી બોલાય સીતારામ કહો કે રાધે કૃષ્ણ કહો તો જીવથી બોલાય જીવ હોય તો બોલી શકાય પણ શરીરમાંથી જીવ નીકળી જાય તો સીતારામ બોલી શકાય ખરું એટલે આ જીનામનો અર્થ એ બતાવ્યું છે દાદા મેકણે કે હે નર નારીઓ તમે જીવથી નામ જપો આપ જેને માનતા હો એનું નામ જપો એ નામનો આધાર છે કલયુગની અંદર એટલે દાડો મેકણ બીજી સાખીની વર્ણન પણ સમજાવે છે કે જજે મેં જગદીશ હૈ નન્ને મેં નારણ મમ મેં મોરારી મેકણ કહે તાકા નામ જીનામ શક્તિનું સજીવન મંત્ર છે આ જ શક્તિએ દેવને સજીવન મંત્ર આપ્યો કે હે બ્રહ્મા હે વિષ્ણુ હે મહેશ હું આ તમને સજીવન મંત્ર આપું છું તમે જગતના જીવ બનાવો અને એનું ઓળખ માટે એનું નામ આપો નામ તો પ્રભુનું છે નામ તો ઈશ્વરનું છે ઈશ્વર એક છે પણ અનેક રૂપમાં સમાયેલો છે તમામ તેત્રીસ કોળ દેવતામાં સમાયેલો તમામ તમામ દેવીઓમાં સમાયેલો માતાજીઓમાં સમાયેલો તમામ નરનારીમાં સમાયેલો તમામ જીવોમાં સમાયેલો તમામ ઝાડબીડમાં સમાયેલો હાલતા તમામ જીવ એનું ઓળખ માટે નામ છે નામ તો ઈશ્વરનું છે એટલે ડાડો મેકણે એમ કહે છે કે હે નરનારીઓ આપ જેને માનો એનો જીવથી નામ જપો એટલે દાડો મેકણા સાખીના વર્ણનમાં સમજાવે છે કે જીના મેં જોખો નથી એ જીનામે જય જય કાર જેની નરનારી સે નામ જપ્યા મેકણ કહે લંગી થયા પાર જીવ અને શિવ એ એક છે શિવ અને શક્તિની રચના છે એક પુરુષ જિંદગી આખી જીવી જાય તો એનાથી વિસ્તાર વધે નહીં એકલી સ્ત્રી આખી જિંદગી જીવી જાય તો પણ એનાથી વિસ્તાર વધે નહીં પતિ પત્નીને લગ્ન કરાવો તો જ વિસ્તાર વધે નક જય શિયા રામ પરંતુ ત્યારે એવા મહાપુરુષો માટે કોઈ પણ વસ્તુ કોમન હોય છે સામાન્ય હોય છે અત્યારે તો આ યુગમાં આપણે એને ચમત્કાર કહીએ છીએ પરંતુ આ પુરુષો માટે એ સહજ ભાવે થતું હોય છે એવા એક બે પ્રસંગ હોય મેકરણ દાદાના તો અમારા દર્શક મિત્રોને એ ચમત્કારી પ્રસંગ વિશે વાત કરી દો દાડા મેકણે ગુરુ ગંગારાજા પાસે માતાના મળની અંદર કાપડીની દીક્ષા લીધી અને ગુરુનો આદેશ લઈ અને દાડા મેકણે કીધું કે મારે તો ગિરનાર જાવો છે ગુરુ દત્તાત્રેયને મળવો છે અને તે સમયમાં દાડા મેકણ દત્તાત્રેયને મળવા નીકળ્યા તે સમયમાં દાદા મેકણની ઉંમર તેર વર્ષની હતી અને ગિરનાર ચડ્યા એ ગિરનાર ચડ્યા તો તે સમયમાં ગિરનારની અંદર જાત્રા વેળો લેવામાં આવતો હતો અને દાડા મેકણે ગિરનારની અંદર જોયો તો સંતોને પણ લાલસા લાગેલી હતી જે સંતોપણે જે ભક્તો આત્મા આવતી એને કે આમ ફરોને લાવો પાંચ રૂપિયા આમ ફરોને લાવો દસ રૂપિયા એ પણ લાલસામાં આવી ગયેલા હતા દાડા મેકણે વિચાર કર્યો કે કલયુગનો પેસરો અહીંયા પણ આવી ગયો કલિયુગનો પેસરો ગિરનારમાં પણ આવી ગયો એટલે દાડા મેકણ પગપાળા ચડી અને કમ્ડલ કુંડ અને ગુરુદત્તાત્રેના ટોંચની બરોબર વેચમાં શિખરમાં બેસી ગયા એક મીઠી જાર નીચે બેઠા અને તે સમયની અંદર વિધાતાએ દાડા મેકણના સંજોગ લખેલા હતા અને તે સમયમાં માતાજી અનુસ્યા અતિ ઋષિના ગરવારી અદશ્ય રૂપે પવન વેગી ભગવાન દત્તાત્રેયને પ્રસાદ દેવા નીકળ્યા જેવા નીકળ્યા એટલે મેકન દાદાની દૃષ્ટિ પડી ઉપર અને માતાજીને જોયા એટલે માતાજીને કીધું કે માં કાપડીનો ભેગ છે બાલક સ્વરૂપ છે મારો ડુંગર ચડ્યો છું ભૂખો થઈ ગયો છું થોડોક પ્રસાદ મને પણ આપો એટલે માતાજીએ ધ્યાન ના આપ્યો કે આ તો દિવ્ય પ્રસાદ છે એમને એમ કેને અપાય અપાય નહીં અને આવા સમયની અંદર મને ભવનાથમાં કોઈ જોઈ શકે નહીં આ બાળકની મારા ઉપર નજર કેમ પડી કારણ કે હું તો અદશ્ય રૂપે જાઉં છું પવન વેગી જાઉં છું જય ગુરુદત્તાત્રે કહે છે દીકરા પ્રસાદ ગ્રહણ કરો પણ સાંભળો દીકરા એક બાળક બેઠો છે એમ કહે છે કે હું કાપડી છું અને ડુંગર ચડ્યો છું ભૂખો છું મને પ્રસાદ આપો એટલે ગુરુદત્તાત્રે આંખ ખાલી મિચકાવી અને જોયો તો કાપડી ભેગશે એટલે માતાજીને કહેશે મા સાંભળો જો આ પ્રસાદ મારો જો એ મેકણ એ કાપડી ખાશે તો મારી સિદ્ધિ પ્રાપ્ત કરી જશે એમને મારો પ્રસાદ આપતા નહીં દાડા મેકણે વિચાર કર્યો વિધાતાએ મારો સંજોગ લખ્યો છે સાત દી સુધી મારે ઉપવાસ કરવાના છે સાત દી પછી મા અનુસિયાને બે શબ્દ મેં કડવા હું બોલીશ તો જ માતાજી અનુસિયા મને એ પ્રસાદ આપશે ન પ્રસાદ આપશે નહીં બરાબર રોજ માતાજી નીકળે અને મેકન દાડા એની પાસે પ્રસાદ માંગે પણ માતાજી એને ધ્યાન આપે નહીં અને સાતમો દિવસ થયો ત્યારે દાડા મેકન ઊભા થઈ અને માતાજી જેવા નીકળે છે તેવા જ માતાજીને કહે છે હે મા ઊભો ઊભો આપનું નામ સતી અનુષ્યા છે આપ અતિષિના ઘરવારી છો સાંભળો તમે સતી સેના તમારા દીકરાનો તમને સ્વાર્થ લાગો છે મારા ઉપર ભેખ છે કાપડીનો ભેખ ભગવાન કહેવાય સાત સાત દીથી હું ભૂખ્યો બેઠો છું મારી ગઠર ગઠરગ્ની ભાભા કરે છે અને તમે મને મને પણ સંતોષ નથી આપતા તો તમે સતી છે ના કદાચ મને કાંઈ થશે મા તમારો સતી પણ એવું લાજી પડશે હવે સાંભળો આ દિવ્ય પ્રસાદ તમારા દીકરાને આપો તમે આપો પણ પહેલાં મને જાણીતા લ્યો હું કોણ છું એટલે માતાજીની આ વાત સત્ય લાગી અનસિયા ઊભી રહ્યા સમાધિ લગાવી જ્યાં સમાધિ લગાવે તો બ્રહ્માંડમાં શક્તિના અનેક રૂપ સતી શેષનાગ ગોરખ જતી લક્ષ્મણ જતી બળદેવજી દાડા મેકણના અનેક રૂપો બ્રહ્માંડના એ માતાજીએ જોયા અને ફટ માતાજી નીચે ઉતરી આવ્યા અરે દીકરા હું મારો મોટો દીકરો છે તમે સાત સાત દિધ્યા ઉપવાસ લીધો છે હે મેંકણ તમે મેકણ અવતાર ધારણ કરી લીધો હા બા મેં મેકણ અવતાર ધારણ કરી લીધો એટલે આ આખો આખો પ્રસાદ તમે ગ્રહણ કરો સાત સાત દિથિયા તમે ઉપ ઉપવાસમાં બેઠા છો એ દીકરાને હું બીજો પ્રસાદ આપીશ કારણ કે એ મારો મોટો દીકરો છે કારણ કે ગુરુદત્તનો બ્રહ્મા વિષ્ણુ મહેશનો અવતાર છે વિષ્ણુ એ રામ કહેવાય અને આ રામના ભાઈ છે શેષનાગ અવતાર છે લક્ષ્મણ જતીનો એ ભગવાનના ભાઈ છે એટલે અનુષયા માતાજી કહે છે દીકરા એ મોટો દીકરો છે તમે મારા નાના નાના દીકરા છો તમે મારો પ્રસાદ ગ્રહણ કરો મેકનડા કહે છે માતા મારે પાંચ જ કોડિયા પ્રસાદ લેવાનું છે પાંચ કોરિયામાં હું મારી સિદ્ધિ પ્રાપ્ત કરી લઈશ એક કોડિયો ભરીશ એવા મોટાભાઈની તપસ્યામાંથી સિદ્ધિ ઘટવાની છે અને જેવી ઘટશે એવા ભાઈ મને જાણ્યો નથી તમે જેમ જાણ્યો નહીં તેમ મોટાભાઈએ પણ મને જાણ્યો નથી એટલે ગુરુદત્તાત્રય પણ મને જાણ્યો નથી પણ મા ચિંતા ન કરજો એ એ જપેશ્વર છે તો હું તપેશ્વરી છું એ જપેશ્વર છે તો હું તપેશ્વરી છું એટલે મેકણ દાડો એક કોડિયો ભરે છે જેવો કોડિયો ભર્યો અને ગુરુદત્તાત્રેના હાથમાંથી સીધી ઘટી ઘટી અને ઊભા થઈ ગયા આવ્યા ક્રોધમાં એટલા ક્રોધમાં આવેશમાં આવી ગયા એણે વિચાર કર્યો કે મારી માને આ કાપડીએ મારો પ્રસાદ મારી મા પાસેથી લઈ લીધો હવે એને મારી જ નાખવું એટલે સિંહનું રૂપ ધારણ કરે છે ગુરુદત્તાત્રેય અને એવી ગર્જના કરે છે માથેથી એટલે માતાજી કહે કહેશે મેકણ હામાં ભાઈનો અવાજ સાંભળ્યો તો કે હા માતા મેં સાંભળ્યો અવાજ ભાઈએ સિંહનું રૂપ ધારણ કર્યો છે પણ મા ચિંતા ન કરજો એ જપેશ્વર છે હું તપેશ્વરી છું વાડ્યો મારી બાજુમાં તમે જરાક દૂર અટી જાઓ એટલે માતાજીને દૂર અટાડ્યા અને મેકણ દાડા ગુરુદત્તાત્રે ગિરનારની ટોચમાંથી નીચે આવે એ પહેલાં પાંચ કોડિયા દાડા મેકણે ભરી લીધા સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી અને ગુરુદત્તાત્રે બરોબર સિંહની રૂપની ગર્જના કરી અને જેવી છલાંગ મારી મેકન દાડાને પંજો મારવા ગયા મેકન દાડા પથ્થરની શિલા બની ગયા અને જેવો પંજો પથ્થરમાં લાગો ગુરુદત્તાત્રેયને વેદના થઈ આ શું આવો ભયંકર સમય કલીકાળની અંદર આવો કોઈ પુરુષ નથી આ પુરુષ કોણ કે જે પથ્થર બની જે પથ્થર બની ગયો એટલે ગુરુ દત્તાત્રયના આત્મામાંથી અવાજ નીકળ્યો ગુરુ દત્તાત્રય કહે છે દત્ત પૂછે દિગમરા દત્ત પૂછે દિગમરા જોગી કે જળાધાર કડા સંપૂર્ણ કાપડી એમાં આપ કયો અવતાર એટલે દાડો મેકડેને જવાબ આપે છે કિત સૂરજ કિત ભમરો કિત રાવણ જો સા મારી ગણો મેઘનાથ તેની આવું રામચંદ્રજીયો ભા કે મેઘનાથ ઇન્દ્રને જીતેલો હતો રાવણનો દીકરો હતો તેડી રામની સેનામાં હું લક્ષ્મણ જતી હતો મેં મેઘનાથને માર્યો એ મોટાભાઈ હું રામનું ભાઈ લક્ષ્મણ જતી છું પછી બંને ભાઈઓ ભેગા થાય છે બંને મળે છે ત્યારે કહે છે મેકણને કે તમારે આ વેચમાં બેસવાની જરૂર શું તમારે મારી પાસે હાલે આવવા જોઈએ એ કે મોટાભાઈ વિધાતાએ સંજોગ એવો લખ્યો છે કે મા અનુષ્યા દિવ્ય પ્રસાદ તમને જે આપવા જાય એ જ પ્રસાદ હું ગ્રહણ કરું તો જ મને સિદ્ધિ પ્રાપ્ત થાય નકા મને સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં એટલા માટે મારે વેચમાં બેસવો પડે પણ મોટાભાઈ સાંભળો વિધાતાએ સંજોગ લખ્યો છે તમારે મને કામધેનું કાવડ આપવાની છે હા મેં કણ મારે તમને કામધેહનું કાવડ આપવાની છે અને રિધિ અને સિધ્ધિના બે તુંબડા આપવાના છે તમારે આ જગતની અંદર વસ્તીની અંદર ચેતન કરવાનું છે અને તમારે પણ ખાવાનું જગતના નરનારીને ખવરાવાનું સાધુ સંતોને ખવરાવવાનું તમામ જીવ આત્માઓ એને પણ ખવરાવાનું એટલે કામદેહનું કાવડ ગુરુદત્તાત્રે આપે છે અને પછી દાડો મેંકણ એને કહે છે મોટાભાઈ તમે ભવનાથમાં નજર કરો અરે તમે માથે તપસ્યા કર્યા કરો છો મને પણ તમે ન જાણ્યો પણ ભવનાથમાં તો જુઓ સંતોને પણ લાલસા લાગી છે આમ ફરોને લાવો પાંચ રૂપિયા કોઈ તમારો પણ ભજન કરતા નથી અને હજી સત્યની જોલી અને આ ધોકો ગિરનાર માથે તમારી પ્રેરણાથી ફર્યા કરે આ જોલી ભરણપોષણ કરે સત્ય સત્યનો ધોકો કદાચ સત્ય સંતોને કોઈ રંજાણ કરે એને માર કાઢે હવે તો ભયંકર સમય આવે છે હે ભગવાન હે મોટાભાઈ હવે આનો કાંઈક ઉતારી લેવાને ત્યારે ગુરુદત્તાત્રય કહે છે કે સાંભળો ગુરુ મેંકણ મારી અવધિ છે તમે દિવ્ય આત્મા છો જુગાજુગ્ના આવતારી અંશ છો તો તમને હું અસલ રૂપમાં પ્રાપ્ત થયો પણ હું આવી રીતે હવે પ્રાપ્ત થઈ શકતો નથી કેને પણ સાંભળો તમે પૂરા કાપડી છો આ ગિરનારને પ્રકમા આપો જેટલો કાંઈ તમે મંત્રચાર બોલો છો ગિરનારની પ્રતિમા આપો અને સત્યની જોલી અને ધોકો તમે ઉતારી લો તે સમયમાં મેકણ છ મહિના અમરેલી જિલ્લાનો અમરેલી જિલ્લાનો વડીયા દેવડા તાલુકાનું ખાનખીજડીયા ગામ ત્યાં મેકણ તપસ્યા કરતા હતા અને સત્યની જોલી અને ધકો ત્યાં ઉતાર્યા અને તે સમયમાં ભવનાથમાં જાગૃત થઈ ગયા બધાએ સંતો કે આપણી સત્યની જોલી કેણે ઉતારી આપણે ધોકો કેણે ઉતાર્યો સંતો બાહુ ખેંચવા માંડી ગયા કેણે તિસુર કાઢ્યા કેણે ચીપિયા કાઢ્યા કેણે તલવારો કાઢી કેણે ભાલા કાઢ્યા તે સમયમાં રામનાથ ઉપર આ ડાડા મેકણના ઇતિહાસમાં લખેલો છે તે સમયમાં રામનાથ ઉપર એ બેન બેન શાંતિ તે સમયમાં તે સમયમાં જયરામ ભારથી રામનાથ માથે પૂજા કરે દાડા મેકણના મિત્ર જયરામ ભારથી ભવનાથમાં આવ્યા દિવ્ય આત્મા અને બધાએ સંતોને કહે છે ભાઈ બાઉં ખેંચો નહીં કેને ચીપિયા કાઢવાની જરૂર નથી કેને તિસુર કાઢવાની જરૂર નથી આ સત્યની ઝોલી અને સત્યનો ધોકો કેણે ઉતાર્યા એ પણ હું જાણું છું હવે તમે કોઈ બાઉં ખેંચતા નહીં ને કે પથ્થરની શીલા બની જાશો પછી જયરામ ભારથી બધાને કહે છે હાલો તમને એ બાળકના હું દર્શન પણ કરાવું અને સત્યની જોલી અને ધોકો તમને બતાવું પછી આખો ભવનાથ તે સમયમાં એ દાડા મેકણ જયરામ ભારતી દાડા મેકણ પાસે લઈ જાય છે અને ખાન ખીજડીયામાં દાડા મેકણે ધૂણું પોતાનું ચેતન કર્યો હતો દાડા મેકણનો એક સ્વભાવ હતો કે જ્યાં જાય ત્યાં સાક્ષી રાખી અને પ્રભુનું ભજન કરતા એટલે બરાબર સંતો બધાએ ગયા દાડા મેકણ ઊભા થઈને આદર કર્યો અને જયરામ ભારતી બતાવ્યો કે જો આ તેર વર્ષના બાળકે સત્યની જોલી અને આ ધોકો ઉતાર્યા છે ઓ પડ્યા સામે કે આ બાલકે ઉતાર્યા છે તો કે આ બાલકે ઉતાર્યા હશે એટલે બધાએ નમન કરે છે પછી બધાએ સંતો કહે છે ભવનાથના ગાદીપતિ એમ કહે છે કે હે મેંકણ આ કાવડ તમને ગુરુદત્તાત્રે આપી તો કે હા મને ગુરુદત્તાત્રય આપી પણ અમે તો જોઈ નથી અમે તો જોઈ નથી તો અમે કેમ વિશ્વાસ કરીએ હે મેંકણ આ કાવડ તમારી એકલી ઉપડે અહીંયાથી જુનાગઢ જાય તો કે જાય જતી સતી જેવા નરનારીઓ એના ઘરે અલગ જગાવીને પાછી આવી જાય તો કે આવી જાય તો કે આદેશ કરો એને એટલે મેકન દાડાએ કામધેને આ કામધેનું કાવડને આદેશ કર્યો કે હે માં ઉપડો જ્યાં જતી સતી જેવા નરનારી હોય જૂનાગઢમાં અલખ જગાવી અને પાછા આવી જાઓ એટલે જીનામ 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 કરતી કાવડ ઉપડી જતી સતી જેવા નરનારી હતા ત્યાં કાવડે અલગ જગાવ્યો અને પાછી આવી ગયા એટલે બધાએ સંતોએ જોયો કે આ સત્ય છે દાડા મેકણ જે બોલે છે એ સત્ય બોલે છે પછી દાડા મેકણ કહે છે સાંભળો જેટલી જેટલી દિવ્ય આત્માઓ છે એને મારા રૂપના હું દર્શન આપું છું એટલે મેકણ દાડા ઊભા થઈ અને લક્ષ્મણ રૂપના દર્શન આપે છે એટલો લક્ષ્મણ રૂપનો તેજ હતો ઘણા સંતોથી તેજ જલાણું પણ નહીં અને ત્યારથી એ ખાન ખીજડીયા ગામની અંદર દાડા મેકણે લક્ષ્મણ રૂપના દર્શન આપ્યા ત્યારથી લક્ષ્મણ ધૂણું કહેવાનું ત્યારથી લક્ષ્મણ ધૂણું કહેવાણું અને દાડા મેકણના બધા સંતો કહે છે કે મે મેકણ તમને જો દત્તાત્રે મર્યા હોય અને સત્યની ઝોલી અને ધોકો તમે ઉતાર્યા હોય અને દત્તાત્રેનો આદેશ હોય કે હવે જે નીતિ નિયમ ધર્મનું પાલન કરશે એ ભવનાથમાં રહેશે ન ભવનાથની અંદર સંતો પણ ઉચાળા ભરી લે પછી દાડા મેકણ સાથે બધાય સંતો દાડો મેકણ એમ કહે છે કે નવનાથ ચોર્યાસી સિદ્ધ અઠ્યાસી ઋષિ અને ગુરુદત્તના બેસણા છે એટલે બધા જ સંતો દાડા મેકણ સાથે ગિરનારની પ્રકમા દે છે અને એ ગિરનારની પ્રકમા દઈ ત્યારથી ગિરનારની પ્રકમા ચાલુ થઈ છે જે પરિક્રમા જેને કહેવામાં આવે છે એમાં તમામ સંતોએ આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાં દાડો મેકણ એમ લખે છે કે પ્રકમા ત્યારથી મેં દીધી અને સત્યની ઝોલી અને સત્યનો ધોકો ઉતાર્યા અને જુઓ પહેલાં ભવનાથની અંદર બધાએ સંતોના આશ્રમો હતા આજે ઘરસ્થાશ્રમિયો કંઈક આવી ગયા કલિયુગનું પ્રમાણ નકા એ ડુંગરની અંદર કારણ કે અર્બુદાના દીકરા હતા બે અરબુદાના મોટા દીકરા હતા ગિરનાર નનકા હતા આબુ ગિરનારના સિદ્ધ આબુ ના બાબુ આપણી કહેવત છે ગિરનારના સિદ્ધ આબુ ના બાબુ આ દાડા મેકરણે ત્યાં એ પરચો આપ્યો અને એ પછી સત્યની ઝોલી અને ધોકો અમારા સંત દેવીદાસ અમર અમર દેવીદાસ જેને દાડા મેકણ જે લક્ષ્મણ દાડા મેકણે સરભંગ ઋષિનો ધૂનો ચેતન કર્યો દેવા રબારીને આશીર્વાદ દીધા અને એનું નામ દીધો દેવીદાસ એ દેવીદાસના ગુરુ દાડા મેકણ છે અમારા ઇતિહાસમાં એવો લખેલો છે એમની સાથે જે દાડા મેકણ સાથે એક પાલ એક ચોગડીએ જે બેતાલીસ સમાધિઓ થઈ એ પૈકીની પરબની જગ્યા અમારી સાથે સમાવેશ છે